સંઘ પ્રદેશ દમણની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય અને દાદરાનગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસક પ્રફુલ પટેલે દમણમાં પ્રવાસીઓ માટે બનાવેલ સુવિધા સજ્જ ટેન્ટ સિટીનું તેમજ દમણવાસીઓના આરોગ્ય માટે બનાવવામાં આવે હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. દમણમાં મોટી દમણ વ્હાઇટ લાઇટ હાઉસ નજીક સમુદ્ર અને જામપુર સી ફેડ રોડના સાનિધ્યમાં અત્યાધુનિક ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગની જમીન પર પ્રવાસન અને પ્રવાસનના સહયોગના ઉભા કરેલા આ ટેન્ટ સિટીનું કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય અને દમણ પ્રશાસક પ્રફુલ પટેલે ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે નિત્યાનંદ રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના અને પ્રફુલ પટેલે દમણમાં મૂર્તિમંત કરી હોવાનું જણાવી દમણમાં કરેલા વિકાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા. નિત્યાનંદ રાયે મોટી દમણના પોતાની મુલાકાત દરમિયાન જામપુર સી ફેસ રોડની મુલાકાત લઈ હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. તેમણે દમણ પ્રશાસનને સ્થાનિક લોકો માટે તેમજ પ્રવાસીઓ માટે જે ઉત્તમ સુવિધા પૂરી કરી હતી તેને વખાણી હતી. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા સમુદ્ર તટના વિકાસ સાથે જલ કલ્યાણકારી યોજના થકી કામદારો પ્રવાસીઓને ઉત્તમ સુવિધા મળી રહેશે તેવો આશાવ્યદ ગૃહપ્રધાને વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીજી કે કઈ આવાસીય યોજનાઓ કો મૂર્ત દેના આજ જહાં હમ સબ ખડે હૈ જમપુર કે ઇસ બીચ કો એક નયા જીવન દેના એક નઈ સુંદરતા દેના જિસે પર્યટક કો ઇતના યહાં આને પર ભાએગા ઓર હા યહ ઇસ પ્રકાર કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેન્ટ સિટી સે લેકર જો ભી સુવિધાએં દી જા રહી એક સુંદર સા બીચ સ્વચ્છતા કા એક બડા સા ઉદાહરણ બનકર અપને આપ મેં જો દિખ રહા હૈ એસે ભી દમણ દીપ સમુદ્ર ઓર પ્રાકૃતિક સુંદરતા સે એકદમ ભરા પડા હૈ. પ્રકૃતિ ને બહોત સુંદર વરદાન દેકર ઇસકો બહોત ખૂબસૂરત બનાયા હૈ. માનનીય પ્રધાનમંત્રીજી કી સારી યોજનાએ જો જન કલ્યાણ સે લેકર વિકાસ કી હૈ ગરીબો કી જિંદગી મેં એક બહેતર સુધાર લાકર અચ્છી જિંદગી દેને કા હૈ ઉસકા સારા કા સારા ઉદાહરણ યહાં વિદ્યમાન હૈ દેખને કો મિલા. ફિર સે યુટી પ્રશાસન કો ઓર અપને માનવર પટેલ પ્રફુલ પટેલજી કો એડમિનિસ્ટ્રેટર સાહેબ કો બધાઈ દેતા હું ઓર પ્રધાનમંત્રીજી કી ઇસ સોચ કો યહાં બિલકુલ મૂર્ત રૂપ દેને કે લિયે ભી ઇનકા આભાર વ્યક્ત કરતા હું. ધન્યવાદ. વાતાવરણ સે ક્યાં આગળ આવેલું છે? આપણું જે ટેન્ટ સિટી છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટની જગ્યા ઉપર અમે રેન્ટ ઉપર જગ્યા લઈને અહીંયા બનાવ્યું છે અને 30 ટેન્ટ આમાં છે. બધું જ મેક ઇન ઇન્ડિયા અમે વાપર્યું છે. આ જમપુર બીચ જે પ્રીમિયમ અત્યારે જે આપણા એડમિનિસ્ટ્રેટર સાહેબે એક સરસ આખો પાથવે બનાવ્યો છે, એકદમ સરસ આખો સીનેક બનાવ્યો છે, એ લોકેશન ઉપર અમે પ્રાઇમ લોકેશન ઉપર આ અમે ટેન્ટ સિટી બનાવ્યું છે. 450 સ્ક્વેર ફીટનું અમારું આ ટેન્ટ એક ટેન્ટનું એરિયા છે અને જે લક્ઝરિયસ લેવિસ ટેન્ટ અમે બધા બનાવ્યા છે એની સાથે સાથે અમે લોન એરિયા પણ એટલો જ ડેવલપ કર્યો છે જેનાથી એમ્બિયન્સ ક્રિએટ થાય. સામે જ સમુદ્ર છે, દરિયો છે, લોકો ટેન્ટમાં બેઠા બેઠા લોન દરિયાની મજા માણી શકે. પાછળ ફોર્ટ છે જેનું પણ આખું એક ઐતિહાસિક પુરાતત્વ તરીકે એની એક બહુ મોટી યાદી છે. બાજુમાં જ લાઇટ હાઉસ છે એટલે એકદમ સરસ લોકેશન ઉપર અમે બેઠા છીએ અને અમને એડવાઇઝર સાહેબે એડમિનિસ્ટ્રેટર સાહેબે અને ટુરિઝમની ટીમે અમને બધાએ ખૂબ જ સરસ સમજાવી કરેક્શન્સ જ્યાં હતા અમને જે કાંઈ અમારા ચેન્જીસ હતા એ ચેન્જીસ કરાવી અમને સરસ રીતે ગાઈડ કરી અને સારું અમે ટેન્ટ સિટી એમના આશીર્વાદથી અમે બનાવી શક્યા છીએ. ખાસ કરીને જે છે એ પ્રવાસીઓ માટે કઈ રીતનું એફોર્ડેબલ રહેશે એના માટે જે આપણે જે રેટ રાખેલા છે એ કઈ રીતના છે કે પ્રવાસીઓ માટે અમે અત્યારે અમારા જે રેટ છે એ બધા લોકોને કમ્ફર્ટેબલ આવે એવી રીતે અમે રાખશું. હજુ અમે કોઈ સ્પેસિફિક એવા રેટ નક્કી નથી કર્યા પણ 5000 આસપાસનો રેટ સરેરાશ રહે 12 મહિનામાં એવો અમારો અત્યારે વિચાર છે. આજે પ્રશાસનના આપણા એડવાઇઝર એડમિનિસ્ટ્રેટર સાહેબ પ્રફુલભાઈ પટેલ સાહેબ અને સેન્ટ્રલના કેબિનેટ મિનિસ્ટર રાય સાહેબના વરદ હસ્તે આનું આપણું ટેન્ટ સિટીનું ઉદઘાટન આજે કર્યું છે અને ખૂબ જ એ લોકો પણ ખૂબ જ સંતોષ થયો એમને આપણે કામ આપણું જે કર્યું છે જે રીતે અમે એક વર્ષ આ અમારું કામ ચાલ્યું છે અને ઓલમોસ્ટ અમારો 50,000થી વધારે લોકોનો મેન પાવર આમાં યુઝ થયો છે અને બધાને અહીંયાથી જ રોજીરોટી અહીંયાના લોકલ લોકોથી જ અમે આ કામ કરાવ્યું છે. પબ્લિક માટે એટલે ટુરિસ્ટ માટે કરીને ચાલુ થયું એટલે અમે અત્યારે ઓલમોસ્ટ અમારું SOP બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે 2 કે 3 દિવસની અંદર આ અમે
હવે શરૂ કરશું. કઈ રીતની ફેસિલિટીઝ પ્રવાસીઓને આપણે આપશું? એવી રીતે કે અહીંયા લીકરની પણ ફેસિલિટીઝ મળતી હોય છે, આપણે ત્યાં છે કે નહીં, અને બીજી કઈ ફેસિલિટીઝ આપણે પ્રોવાઈડ કરશું? અત્યારે આપણી પાસે 60 લોકો માટેનું રેસ્ટોરન્ટ છે, ગાર્ડન રેસ્ટોરન્ટ છે, અને બાર અમે બનાવીને રાખ્યો છે. અત્યારે અમે એપ્લિકેશન કર્યું છે, અમને જ્યારે પણ પરમિશન મળશે ત્યારે અમે લીકર પણ અમે સર્વ કરશું. મારું નામ પ્રિયવર્ધન કક્કડ, અમારી કંપનીનું નામ છે કામનાથ.